बनासकांठा जिल्लामां हवामान विभाग द्वारा आगामी 3 दिवस भारेथी अति भारे वरसादनी आगाही करવામાં આવી છે, ત્યારે આજે પણ જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો હતો। સવારથી વાતાવરણ સાફ હતું, પરંતુ સાંજ પડતા પડતા વાતાવરણમાં બદલાવ આવવાની શરૂઆત થઈ ગઈ હતી। સાંજ પડતા જ વરસાદની પણ શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવી તો બનાસકાંઠા જિલ્લામાં ધાંતા, દિયોદર, અમીરગઢ, ધાનેરા, ભાભર, લાખણી, વડગામ, વાવ અને સુઈંગામમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે કાંકરેજ, ડીસા, થરાદ, પાલનપુર નહિવત વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દાંતામાં 37 મિલીમીટર અને ભાભરમાં 34 મિલીમીટર નોંધાયો હતો। જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની પર એક નજર કરીએ। વાત કરીએ જિલ્લાના મુખ્ય જળાશયોની, તો જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક નોંધાઈ છે, જ્યારે સીપુ જળાશયમાં પાણીની નહિવત આવક છે। છેલ્લા 24 કલાકમાં સીપુ ડેમની 611.64 ફૂટની ભયજનક સપાટી સામે વર્તમાન સપાટી 572.20 ફૂટ જ રહી છે અને પાણીની આવક નીલ નોંધાઈ છે। સીપુ ડેમમાં અત્યારે પાણીનો કુલ જથ્થો 5.26% છે। જ્યારે દાંતીવાડા ડેમની વાત કરવામાં આવી તો દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। દાંતીવાડા ડેમમાં અત્યારે પાણીની આવક 3143 ક્યુસેક નોંધાઈ છે। દાંતીવાડા ડેમની 604 ફૂટની ભયજનક સપાટી સામે અત્યારે ડેમની સપાટી 551.30 ફૂટ નોંધાઈ છે। ડેમમાં અત્યારે પાણીનો જથ્થો વધીને 8.84% થઈ ગયો છે। દાંતીવાડા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનું જોર ઘટતા આગામી સમયમાં પાણીની આવકમાં પણ ઘટાડો થશે।